રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત ગાંધી સંદેશ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત ગાંધી સંદેશ યાત્રાનો શુભારંભ પોરબંદરથી નીકળ્યો હતો અને ઉપલેટા થઈને સાબરમતી પહોંચશે. ત્યારે આપણે સૌ ગાંધીજીના વિચાર સાથે જોડાઈને ગાંધીજીની સત્ય અહિંસાની વિચારધારાને જન જન સુધી પહોંચાડીએ. આજરોજ ગાંધી સંદેશ યાત્રામાં પધારેલ માઇનોરિટી પ્રમુખ ગુલામ હુસેન બાપુ ઉપલેટા, ધોરાજના લોકલાડીલા ધારાસભ્ય લલિતભાઈ વસુયા, જિલ્લા ઉપપ્રમુખ આઈકે બાપુ તથા વાઇસ ચેરમેન સબીર શાહ સૈદુ બાપુથી લઈને તમામ આગેવાનોએ ગાંધી સંદેશ યાત્રામાં જોડાયેલ સૌ ભાઈ બહેનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું અને આ યાત્રા શાંતિપૂર્ણ રીતે સફળ થાય તેવી પ્રાર્થના કરાઈ હતી. કેમેરામેન અલ્તાફ ભાટી સાથે જાવેદ ગુર્જરનો રિપોર્ટ, રાજકોટ. પોરબંદરથી સાબરમતી ગાંધી સંદેશ યાત્રા નીકળી અને મોટી સંખ્યામાં આજે એકદમ બાઇક રેલી હતી અને તેઓનું સ્વાગત ઉપલેટા ખાતે આજે માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા તેમના પ્રમુખ દ્વારા અમે સ્વાગત કર્યું છે અને અમે ખૂબ ખૂબ એમને શુભેચ્છા અને અભિનંદન પાઠવીએ છીએ કે તેઓની યાત્રા સફળ અને સુખમય અને એકદમ આરામદાયક રહે તેવી અમારી બધાની શુભેચ્છાઓ છે. જેમ કે આજે અમારા માઇનોરિટી ડિપાર્ટમેન્ટ ઉપલેટા શહેરના પ્રેસિડેન્ટ ગુલામ હુસેન બાપુ છે, તેમજ બીજા એમના પ્રેસિડેન્ટો છે અને આગેવાનો છે સાથે, અને અમે ખૂબ ખૂબ અભિનંદન કોંગ્રેસ તરફથી માઇનોરિટી તરફથી આપીએ છીએ. જય હિન્દ, જય ભારત.